नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग ऑल। फर्स्ट आई गिव यू माय इंट्रोडक्शन। माय नेम इज गजेला हितेश। माय सब्जेक्ट इज इंग्लिश। माय क्वालिफिकेशन बीकॉम बीएड। विद्यार्थी मित्रों, हूँ छेला 10 वर्ष से अलग अलग संस्थाएं जोड़ाया हूँ। बराबर स्टूडेंट, आई एम टीचर ऑफ इंग्लिश। हमें विद्यार्थी मित्रों, तमे ऑलरेडी बता स्टैंडर्ड 8 में प्रवेशी चुका छो। तो चलो विद्यार्थी मित्रों, हमें अपने अपना विषय व्यवस्थित शुरुआत करी। हमें विद्यार्थी मित्रों, तमे बता जानो छो कि इंग्लिश नु कितनो बड़ो महत्व रहेलो छे। अरे इंग्लिश सब्जेक्ट કોષમાં સબ્જેક્ટમાં એનું મહત્વ તો છે, સાથે સાથે બીજા ફિલ્ડ એટલે કે બીજું જે ક્ષેત્ર છે બિઝનેસમાં, કંપનીમાં, ઓફિસમાં અથવા તો અલગ અલગ ફોર્મ ફિલઅપ કરવાના હોય ત્યારે એમાં હંમેશા ઇંગ્લિશનો જ ઉપયોગ થાય છે। અને વિદ્યાર્થી મિત્રો, જીવનમાં અભ્યાસમાં તો ઇંગ્લિશનું મહત્વ છે, સાથે સાથે બીજા ફિલ્ડમાં પણ કરી દઈએ, ઓકે। અને બીજું વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશમાં અને એમાં ખાસ કરીને ગ્રામર, ઇંગ્લિશમાં ગ્રામરનું ખૂબ જ મહત્વ રહેલું છે। હવે ગ્રામરમાં વિદ્યાર્થી મિત્રો અલગ અલગ ટોપિક આવે છે, તો આપણે આપણા કોર્સ સિલેબસ પ્રમાણે આપણે અલગ અલગ ટોપિકનો અભ્યાસ કરવાનો છે। અને એમાં ખાસ કરીને ટેન્સ કાળ, વિદ્યાર્થી મિત્રો ઓલરેડી તમારે 12 એટલે કે 12 ટેન્સ ભણવાના થયા, ઓકે। હવે વિદ્યાર્થી, તમને આ 12 ટેન્સ વ્યવસ્થિત કમ્પ્લીટ વ્યવસ્થિત તમને આવડી જાય તો તમારે કોઈ સાથે ઇંગ્લિશમાં બોલવું હોય, વાતચીત કરવી હોય અથવા ઇંગ્લિશના ન્યૂઝ સાંભળવા હોય તો તમે ઇઝીલી રીતે વ્યવસ્થિત સાંભળી શકો છો। પણ એની માટે તમને ભારે ભારે વ્યવસ્થિત આવડવા જોઈએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા સિલેબસની શરૂઆત ટેન્સથી કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, જો પહેલો જ ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, વિદ્યાર્થીઓ સિમ્પલ, આપણે અહીંયા શરૂઆતમાં કીધું છે સિમ્પલ, સિમ્પલ મીન્સ એકદમ ઈઝી, એકદમ સેલો। તો વિદ્યાર્થી મિત્રો, કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એ એકદમ ઈઝીમાં ઈઝી ટેન્સ છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે 1x1 સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો અભ્યાસ કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, ડેફિનેશન, વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ટેન્સ શીખતા પહેલા એની ડેફિનેશન એટલે કે વ્યાખ્યા સમજવી પડે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મોટે ભાગે ઇંગ્લિશના વર્ડનો જ ઉપયોગ કરશું। ડેફિનેશન એટલે વ્યાખ્યા, આપણે ગુજરાતીમાં નહીં લખી વ્યાખ્યા પરંતુ ઇંગ્લિશમાં લખશું, ઓકે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ડેફિનેશન સમજવાનો પ્રયત્ન કરીએ। વ્યાખ્યા, સિમ્પલ પ્રેઝન્ટ એટલે શું? ચાલો વિદ્યાર્થી મિત્રો, હું અહીંયા મૂળ ઉપર સમજાવવાનો પ્રયત્ન કરું છું, સમજો। કાયમી રોજિંદી અને સનાતન સનાતન સત્ય ઘટના
बतावा माटे सादा वर्तमान काल नो उपयोग थाय छे। विद्यार्थियों कायमी रोजिंदी अने सनातन सत्य घटना बतावा माटे सादा वर्तमान કાયમી રોજિંદી અને સનાતન સત્ય ઘટના એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો હું એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું। આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે। હું દર સ્કૂલે જાઉં છું। તો કાયમી ક્રિયા છે મારી। ઓકે, સેકન્ડ એક્ઝામ્પલ આઈ ડ્રિંક વોટર ડેલી। I drink water daily. હું દરરોજ પાણી પીઉં છું। તો કાયમી ક્રિયા છે વિદ્યાર્થી મિત્રો। થર્ડ એક્ઝામ્પલ ધ સન રાઇઝ ઇન ધ ઈસ્ટ એવરી ડે। ધ સન રાઇઝ ઇન ધ ઈસ્ટ એવરી ડે। સૂર્ય દરરોજ પૂર્વ દિશામાં ઉગે છે। સનાતન સત્ય ઘટના છે વિદ્યાર્થી મિત્રો। સન સૂર્ય જુનાગઢમાં પૂર્વ દિશામાં ઉગે અને રાજકોટમાં પૂર્વ દિશામાં જ ઉગે। તો વિદ્યાર્થી મિત્રો આ સત્ય ઘટના છે બરોબર। ટૂંકમાં વિદ્યાર્થીઓ કાયમી રોજિંદી અને સનાતન સત્ય ઘટના દર્શાવવા માટે હંમેશા કયા કાળનો ઉપયોગ થાય? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ। ઓકે, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ફોર વાક્ય રચના કોઈ પણ વિદ્યાર્થી ટેન્સ હોય ને એની હંમેશા ત્રણ વાક્ય રચના થાય। પોઝિટિવ હકારની, નેગેટિવ નકારની અને ત્યાર પછી ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થની વાક્ય રચના, ત્રણ વાક્ય રચના હંમેશા રહેલી હોય છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એની વન બાય વન વાક્ય રચના સમજવાનો પ્રયત્ન કરીએ। સબ્જેક્ટ પ્લસ વી વન નેમ એસ અથવા ઈએસ પ્રત્યય પ્લસ ઓ પ્લસ ઓ ડબલ। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે વિદ્યાર્થી મિત્રો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે ને એની હકારની વાક્ય રચના બે રીતે છે। પહેલી વાક્ય રચના બીજી વાક્ય રચના સબ્જેક્ટ પ્લસ વી વન પ્લસ ઓ પ્લસ ઓ ડબલ। વિદ્યાર્થી મિત્રો સબ્જેક્ટ પ્લસ વી વન પ્લસ ઓ ડબલ। વિદ્યાર્થી મિત્રો આ વાક્ય રચના છે એ વાક્યના કરતા ઈસી સબ્જેક્ટ તરીકે હિસી હોય ત્યારે આ વાક્ય રચના લાગુ પડે અને આ વાક્ય રચના હે આઈ વી યુ હે। વાક્યના કરતા આઈ હોય વી હોય યુ હોય જે હોય ત્યારે આ વાક્ય રચના લાગુ પડે। ઓકે, જ્યારે ક્રિયાપદને એસ અને ઈએસ ક્યારે લાગે એના નિયમો ત્યાર પછી લખાવી દઈશ બરોબર। હવે આ વાક્ય રચના છે વિદ્યાર્થી મિત્રો શેની થઈ? પોઝિટિવ એટલે કે હકાર, ત્યાર પછી નેગેટિવ વાક્ય રચના સબ્જેક્ટ પ્લસ ટ્યુટર્સ પ્લસ નોટ પ્લસ વી વન પ્લસ ઓ પ્લસ ઓ ડબલ્યુ। વિદ્યાર્થી મિત્રો આ નેગેટિવ ની વાક્ય રચના છે। સબ્જેક્ટ પછી ડુ કા ડસ, હવે ડુ અને ડસ છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ના ટુ બી ના રૂપ કહેવાય। આ ડુ ક્યારે મૂકવું અને ડસ ક્યારે મૂકવું એ વિદ્યાર્થી મિત્રો હું નિયમમાં લખાવી દઈશ, પરંતુ ડસ છે એ સામાન્ય રીતે હી સિટી હોય ત્યારે ડસ મૂકાય અને ડુ છે એ
I boy, B boy, U boy, J boy, ત્યારે શું થાય do ઓકે ત્યાર પછી નકારશે એટલે not પછી વિદ્યાર્થી મિત્રો એ ખાસ યાદ રાખજો do does આવે ત્યારે ક્રિયા પદ શું આવે would be one o અને o w તો વિદ્યાર્થી મિત્રો આ નેગેટિવ ની વાક્ય રચના થઈ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્નાર્થ એટલે ઇન્ટ્રોગેટિવ હવે પ્રશ્નાર્થ ની વાક્ય રચના બનાવવી હોય ત્યારે જે જેતે કારણ નું ટુબી નું રૂપ હોય ને ડુડલ એને ક્યાં મૂકી દેવાનું વાક્ય ની શરૂઆત ટુ ડુ ડઝ ડુડલ પ્લસ સબ્જેક્ટ પ્લસ વી1 પ્લસ ઓ પ્લસ ઓ ડબલ્યુ પ્લસ ક્વેશ્ચન માર્ક વાક્ય ની શરૂઆત માં ડુડલ મૂકવાનું ત્યાર પછી સબ્જેક્ટ એટલે કે કર્તા હવે આ વિદ્યાર્થી મિત્રો ક્રિયાપદ નું મૂળ રૂપ અને ડુ ડઝ એવું હોય અને આ ક્રિયાપદ નું મૂળ રૂપ પ્લસ ઓ પ્લસ ઓ ડબલ્યુ પ્લસ ક્વેશ્ચન માર્ક વિદ્યાર્થી મિત્રો આ ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ ની વાક્ય રચના બની ઓકે વિદ્યાર્થી મિત્રો ત્રણે ત્રણ વાક્ય રચના વ્યવસ્થિત સમજાઈ ગઈ પોઝિટિવ ની નેગેટિવ ની અને ઇન્ટ્રોગેટિવ ની ઓકે ત્યાર પછી મિત્રો ફોર્થ પછી સિમ્બોલ એટલે કે નિશાની નિશાની હવે વિદ્યાર્થી મિત્રો હું તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરું ક્રિષ્ના સ્કૂલના વિદ્યાર્થીઓ ડ્રેસ અલગ હોય નોબલ સ્કૂલ છે એના વિદ્યાર્થીઓ ડ્રેસ અલગ હોય દેવ સ્કૂલ છે એના વિદ્યાર્થીઓ ડ્રેસ અલગ હોય તો આપણે ડ્રેસ ઉપરથી ખબર પડે કે આ સ્કૂલનો વિદ્યાર્થી છે તો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સિમ્બોલ ઉપરથી ખબર પડે કે આ વાક્ય આપેલું છે એ આ કારણ છે બોલીને વિદ્યાર્થી મિત્રો 12 ટેન્સ આવે 12 તો આપણે ખબર કેમ પડે કે આ વાક્ય આપેલું છે એ આ કારણ છે તો એ વિદ્યાર્થી મિત્રો આપણે સિમ્બોલ ઉપરથી ખબર પડે કે આ વાક્ય છે એ આ કારણ ઓકે વિદ્યાર્થી મિત્રો તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ના સિમ્બોલ બરોબર ઓલવેજ ડેઈલી એવરી ડે ઓલવેજ ઓફટન યુઝલી ઇટીસી સિમ્બોલ રહેલા છે બરોબર ડેઈલી એવરી ડે ઓલવેજ ઓફટન યુઝલી વગેરે અને આ સિમ્બોલ છે વિદ્યાર્થી મિત્રો હંમેશા ક્યાં મુકાય અધર વર્ડ અન્ય શબ્દ બરોબર વાક્યને અંતે વાક્યને છેડે ઓકે વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં શરૂઆતમાં ડેફિનેશન એટલે કે વ્યાખ્યાનો અભ્યાસ કર્યો ત્યાર પછી આપણે ફોર એટલે કે વાક્ય રચના આપણે ત્રણ વાક્ય રચનાનો અભ્યાસ કર્યો પોઝિટિવ ની નેગેટિવ ની અને ઇન્ટ્રોગેટિવ બરોબર ત્યાર પછી આપણે સિમ્બોલ નો અભ્યાસ કર્યો ઓકે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આધારિત રૂલ્સ એટલે કે નિયમો છે એનો અભ્યાસ કરવાનો છે અને આ નિયમો છે વિદ્યાર્થી મિત્રો એ આપણે નેક્સ્ટ લેક્ચર માં એનો અભ્યાસ કરશું ઓકે વિદ્યાર્થી મિત્રો તો આપણે આજનો લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ ફિનિશ કરીએ છીએ અને અત્યાર સુધી મેં જે આ બોર્ડ વર્ક કરાવ્યું એ તમે તમારી ફેરબુકમાં વ્યવસ્થિત લખી લેજો જેથી કરીને એક્ઝામ ટાણે આપણે ફેરબુકમાં વ્યવસ્થિત લખેલું હોય તો એક્ઝામ ટાણે આપણે વ્યવસ્થિત અભ્યાસ કરી શકીએ ઓકે મિત્રો આજનો લેક્ચર આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ ફિનિશ કરીએ છીએ ગુડ બાય ટેક કેર